હું મમતા પ્રજાપતિ અને અડાજણમાં જ રહું છું અને વર્ષોથી અહીંયા અન્નપૂર્ણા માતા અને ગણપતિના મંદિરે હું વર્ષોથી આવું છું. દર મંગળવારે અહીંયા આવું છું અને શ્રદ્ધાથી અહીંયા હું લાડુ મોદક ધરાવું છું. અને આજના દિવસે મહાસુદ ચોથ એ ગણપતિની જયંતિ તરીકે ઉજવાય છે અને દર વખતે હું મહાસુદ ચોથ અને ગણેશ ચતુર્થી એ એટેન્ડ કરીને અહીંયા ગાડી ગણપતિ દાદાની આશીર્વાદ લઈએ છીએ. અને અહીંયા સર્વ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. બીજું મહત્ત્વ એ છે કે આજે એમને ખુશ કરવા માટે મોદક ધરાવીએ, લાડુ ધરાવીએ, એમને ફૂલ હાર શ્રીફળ સર્વ કંઈ ધરાવીને એમને ખુશ કરી ને આપણે પણ એમની સાથે ખુશી અનુભવીએ એ અને આશીર્વાદ એમના લઈએ. અને બીજું કે બાળકોને એમના ભણવા માટે જે કંઈ એમને શ્રદ્ધાથી એ લોકો અહીંયા ઘડી ભક્તિ કરે, એમને દર્શન કરે તો એમની મનોકામના પૂર્ણ થાય. આજે પાલ ખાતે સિદ્ધિવિનાયક અડાજણમાં જે બહુ સિદ્ધિવિનાયકનું મંદિર પ્રાગટ્ય દિન છે, જન્મ જયંતિ દિવસ છે અને આ ઘણું એનું મહત્ત્વ છે અને આ પાલ ખાતે એનું બહુ જ મહત્ત્વ છે. લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે છે પણ આજનો દિવસ એ ખૂબ મહત્ત્વનો દિવસ કહેવાય છે, જે જયંતિ જન્મ જયંતિ કહેવાય છે. અને એ આજે વર્ષોથી પરંપરા લોકો આવે છે, દર મંગળવારે તો આવે છે પણ આ સિદ્ધિવિનાયકના મંદિરમાં લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે છે અને એની મનોકામના પણ પૂરી થાય છે. આપણે ભગવાન પાસે દર્શન કરવા એના બધી જ ઉજવણી થાય છે અને આ મહત્ત્વ એટલું બધું ગણવામાં આવે છે કે આજનો દિવસ તો લોકોની જે મનોકામના હોય એ પણ પૂરી થાય છે ને એને જન્મ જયંતિ બહુ જ સારામાં સારો દિવસ ગણાય છે.